ગુજરાત અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કથાકાર એવા વિજય ભૈયાજીએ આજે થરાદ ખાતે મુલાકાત લીધી હતી, જેમાં થરાદ તાલુકાના નાઈ સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકી અને લીંબચ યુવા સંગઠનના પ્રમુખ રવજીભાઈ નાઈએ તેમનું સાલ હોરાડી અને સોફો પહેરાવી સન્માન કર્યું હતું, જે દરમિયાન વિજય ભૈયાજીએ જણાવ્યું હતું કે તેઓ પોતે નાઈ સમાજના ઉદ્ધાર માટે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જોકે આ પ્રવાસને લઈ તેઓ સૌથી પહેલાં થરાદ ખાતે નાઈ સમાજના આગેવાન આંબાભાઈ સોલંકીની મુલાકાત લીધી હતી અને તેમની મુલાકાતમાં સમાજના હિતમાં તમામ પ્રકારની મદદરૂપ થવા આંબાભાઈ સોલંકીને અનુરોધ કર્યો હતો. તેમજ તેમની સાથે થરાદ લીંબચ યુવા સંગઠનના પ્રમુખ રવજીભાઈ નાઈએ પણ મદદ કરવાની પૂરી તૈયારી કરી હતી. મુલાકાત બાદ ઢીમા ગામે કાળિયા ઠાકોરના દર્શને કરી સમાજના સારા કાર્યો માટે આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ તેમને નાઈ સમાજમાં શિક્ષણનો વેગ વધે અને સમાજમાંથી કુરિવાજો દૂર થાય તે માટે પણ સમાજના લોકોને અપીલ કરી હતી. હું આજે વાસ્તવિક તો નાઈ સમાજના લોકોના દર્શન કરવા આવ્યો, એમાં ખાસ મારા પરમ વંદનીય સેવક કહી શકાય, મિત્ર કહી શકાય, ઓબાભાઈને ભેડો. મારો સંદેશો સમાજમાં સ્વાભિમાન, સમાજમાં શિક્ષણ, સમાજમાં સંસ્કાર અને સમાજ એક બનીને સાથે રહીએ આ હેતુ સાથે અને સમાજની અંદર જે કંઈ કુવિચારો હોય, કુરિવાજો હોય, આવું બધું સમાજમાં વૈચારિક રીતે નાશ પામે, કષ્ટ પામે, એટલા માટે મારો સંદેશો સામાજિક જનજાગૃતિ છે અને સમાજને સાથે જોડીને અન્ય સમાજ, હું તમને વાત કરું કે નાઈ સમાજ છે અન્ય સમાજ સાથે જોડાયેલો સમાજ છે, બધા સમાજ ઉપર વિશ્વાસપાત્ર સમાજ છે. આ સમાજ અતિ ભવ્ય અને દિવ્ય બને એની વૈચારિક વાતો ભવિષ્યમાં કરવાને માટે હું આ સમાજને એક સંદેશો આપું છું કે જ્યાં એક હોય, જ્યાં સંપ હોય, જ્યાં જાગૃતતા હોય, જ્યાં શિક્ષણ હોય, જ્યાં સંસ્કાર હોય, ત્યાં સમૃદ્ધિ હોય, એવી ભવ્ય સમૃદ્ધિનો હું સંદેશો લઈ અને આજ થરાદ ગામની અંદર થરાદના લોકોના દર્શન કરવા આવ્યો છું.